સુરતમાં બેદરકારી સામે આવી છે. એસએમસીની બેદરકારી સામે આવી ઇન્સ્યોરન્સની ઓફિસમાં એક કર્મચારી ફસાયો છે. ફાયર વિભાગે ચેક કર્યા વિના ઓફિસ સીલ કરી આ બેદરકારી સમગ્ર સામે આવી છે. ધારા આર્કેડમાં આવેલી ઓફિસમાં આ સમગ્ર ઘટના સામે આવી. ધારા આર્કેડમાં આવેલી ઓફિસમાં એક કર્મચારી અંદર ફસાયો અને ઓફિસ સીલ કરવામાં આવી છે. તો એસએમસીની બેદરકારી સામે આવી છે. સુરતની સમગ્ર ઘટના ઇન્સ્યોરન્સની ઓફિસમાં એક કર્મચારી ફસાયો છે. એક કર્મચારી ફસાયો અને ઓફિસ સીલ કરવામાં આવી. ફાયર વિભાગે ચેક કર્યા વિના ઓફિસ સીલ કરી અને આ સમગ્ર બેદરકારી ભરી ઘટના સામે આવી. ધારા આર્કેડમાં આ સમગ્ર ઘટના સામે આવી. એસએમસીની ગંભીર બેદરકારી સામે આવતા આ વ્યક્તિ અંદર ફસાયો છે. એક કર્મચારી ફસાયો હોવા છતાં ચેક કર્યા વગર જ આ તમામ અધિકારીઓ દ્વારા ઓફિસ સીલ કરવામાં આવી છે. ધારા આર્કેડની આ સમગ્ર ઘટના છે. ઓફિસ સીલ કરવામાં આવી. ઓફિસ ચેક કર્યા વગર જ કર્મચારીઓ દ્વારા ઓફિસ સીલ કરાતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પ્રજ્ઞેશ વ્યાસ જોડાયા છે. પ્રજ્ઞેશ જણાવશું, જે રીતે ધારા આર્કેડની આ સમગ્ર ઘટના સામે આવી છે, ચેક કર્યા વગર જ આ તમામ કર્મચારીઓ દ્વારા ઓફિસ સીલ કરવામાં આવી છે, શું માહિતી સામે આવી રહી છે? આજે ઘટના છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં, જે ધરા આર્કેડ આવેલું છે ત્યાંની આ ઘટના છે ને, તેમાં એક અઝર કરીને કર્મચારી ઓફિસ નંબર 305માં, કે જ્યાં મહાનગરપાલિકાએ સીલ મારવામાં આવ્યું છે અને ફાયર સેફ્ટીના અભાવે આજે સવારથી જ જે કામગીરી ચાલી રહી છે તેને લઈને સીલ મારવામાં આવ્યું છે અને કહી શકાય અઝર કરીને, જે હું એક ડોક્યુમેન્ટ્સ આપને બતાવીશ, આ જે યુવાન છે અઝર કરીને તે અત્યારે અંદર ફસાયો છે. કોઈ પણ પ્રકારનું ચેકિંગ કર્યા વગર આ ઓફિસને સીલ મારવામાં આવતા અત્યારે આ કર્મચારી અંદર ફસાઈ ગયો છે. જે દ્રશ્ય જોઈ શકો છો તે ધરા આર્કેટના છે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અઝરભાઈ, મારો અવાજ આવે છે તમને? અઝરભાઈ, શું થયું હતું સમગ્ર વાત કહેજો. એકચ્યુઅલી સર, કાલે થોડું મોડું થઈ ગયું હતું, મને કામ હતું ને મને એમ કે જરાક સુઈ જવું છે, સવારે પછી અહીંયા જવાનું છે એટલે સુઈ ગયો. સવારે 7-8 વાગે ખબર પડી ગઈ સીલ થઈ ગયું છે. એ બી પાણીવાળા ભાઈ આવ્યા, એમણે મને કીધું કે લોક મરાઈ ગયું છે. ઓકે, પાણીવાળા વ્યક્તિએ તેમને જાણ કરી હતી કે લોક મરાઈ ગયું છે. અઝરભાઈ છે, પોતાનું ડોક્યુમેન્ટ આ દુકાનમાંથી બતાવી રહ્યા છે કે તેઓ ફસાયા છે. અંદર તેમનો હાથ જોઈ શકો છો કે જ્યાં સીલ મારવામાં આવ્યું છે ત્યાંથી તેઓ પોતાનો હાથ બતાવી રહ્યા છે. સ્થાનિક અન્ય કર્મચારીઓ પણ ખાસ કરીને અહીંયા પહોંચી ગયા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. તમને ક્યારે ખબર પડી ને તમે ત્યારબાદ શું પ્રોસિજર કરી રહ્યા છો? કારણ કે અંદર ફસાઈ ગયા છે, કહી શકાય કે ફાયર બ્રિગેડની ભૂલ કહી શકાય. બરાબર છે, ફાયર બ્રિગેડની ભૂલ છે. અમે અત્યારે આવ્યા 10 વાગે, ત્યારે અમને ખબર પડી અને ફોન કર્યો ઓનરને, તે કહે છે કે 11:30 વાગે ખુલી જશે. તમે શું કહેશો? કારણ કે બહુ મોટી ભૂલ કહી શકાય, કારણ કે સીલ મારવી, કામગીરી કરવી બરાબર છે, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા એ ભૂલ જ છે. એસએમસી આપણી જગ્યાએ રાઈટ છે, પણ જરાક એને ધ્યાન આપવું જોઈએ કે કંઈ પ્રોબ્લેમ ના હોય. અંદર જોઈ લેવું જોઈએ કે કોઈ છે કે નહીં, પછી એની રીતે લીગલી છે, એમાં કાંઈ ફેરફાર નહીં કરવાનો. ચોક્કસપણે જે કર્મચારીઓ છે તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે મહાનગરપાલિકાએ જે કામગીરી કરી છે તેમાં એમને કોઈ પણ વાંધો નથી, તે બાબતે તમામ પ્રોસિજર ફોલો કરવામાં આવશે. પરંતુ જે કર્મચારીઓ છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે મહાનગરપાલિકા જ્યારે સીલ મારે છે કોઈ પણ વસ્તુ, ત્યારે સ્પષ્ટપણે તેમને આ કાળજી લેવી જોઈએ કે અંદર ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ ફસાયો છે કે નથી ફસાયો. અત્યારે પણ આપ જે દ્રશ્ય જે જોઈ શકો છો તે સુરતના મોટા વરાછા વિસ્તારમાં જે ધરા આર્કેડ છે ત્યાંના દ્રશ્ય છે ને, જ્યાં બહાર સીલ મારવામાં આવ્યું છે. સીલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે આપની જે સંસ્થા છે તેમાં ફાયર સેફ્ટીના અભાવને કારણે તેમને દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે ને, તેથી જ મહાનગરપાલિકાની જે આ કામગીરી છે તેનો વિરોધ નથી, પણ લોકો જે કર્મચારીઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મહાનગરપાલિકાનો ફાયર વિભાગ આવી કોઈ પણ કામગીરી કરે ત્યારે તેમને ચોક્કસપણે આ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કર્મચારી અંદર ફસાયો છે કે નહીં. અત્યારે કર્મચારી છે તે અંદર ફસાયો છે અને તેને બહાર કાઢવા માટે અહીંયા જે અન્ય કર્મચારીઓ છે તે ઓફિસના ઓનર તેમજ ફાયર વિભાગનો સંપર્ક કરી રહ્યા છે. જી પ્રજ્ઞેશ, શું માહિતી મળી રહી છે? લોકો શું કહી રહ્યા છે? જે રીતે ગંભીર બેદરકારી સામે આવી છે, આ તમામ અધિકારીઓ દ્વારા ચેક કર્યા વગર જ આ વ્યક્તિ અંદર હતો ને સીલ કરવામાં આવ્યું છે ત્યારે. જી બિલકુલ, જે સ્થાનિક કર્મચારીઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ આ જે બી ઘટના બની છે તે ખૂબ જ દુઃખની બાબત કહી શકાય કે કર્મચારી અંદર હતો ને ફાયર બ્રિગેડ છે. તમારા જે કર્મચારી છે એની માહિતી આપજો અને એ ક્યારથી અંદર હતા, અને જે અજય રીતે અઝરભાઈએ પણ હમણાં કીધું કે રાતથી તેઓ અહીંયા હતા, પણ આ કેટલી ગંભીર બેદરકારી કહી શકો તમે? બાત સહી હૈ સર, આપકી કલ ઓફિસ મેં થોડા કામ જ્યાદા થા ઇસલિયે સર 6:30 બજે હમ લોગ યહાં સે નિકલે ઓર સરને બોલા આજ મેં યહાં પે થોડી દેર રુકુંગા તો શાયદ ઉનકો કામ કરને મેં લેટ હો ગયા હોગા તો વો યહીં પે સો ગયે. और सुबह आके 8:30 बजे मुझे कॉल आता है कि अंकित बाहर से लॉक मारा गया है, ऑफिस पे आओ फटाफट. मैं ऑफिस पे आया तो देखा तो सील मारा था पूरे धारा आर्केड में,
એસએમસી ને મારા થશે. તમે શું કહેશો, કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય? આ કામગીરી તો તમામ જગ્યાએ થઈ રહી છે, પણ કર્મચારી અંદર ફસાઈ જાય, કેટલી મોટી બેદરકારી કહેવાય? એ તો મોટી બેદરકારી છે, પણ એ લોકોને ચોક્કસ ધ્યાન રાખીને એકવાર જોઈને સીલ મારવું જોઈએ હતું, પણ એ લોકોએ ભૂલ કરી છે. જે કર્મચારીઓ છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમના દ્વારા ભૂલ કરવામાં આવી છે ને આ ભૂલને લઈને અત્યારે કર્મચારી અંદર ફસાઈ ગયો છે. જી જી બિલકુલ. પ્રજ્ઞેશ, આભાર આપનો વિગત બદલ. ધારા આર્કેડની આ સમગ્ર ઘટના છે. સુરતમાં આ ઘટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે ચેક કર્યા વગર જ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ઓફિસને સીઝ કરવામાં આવી છે. કેટલી ગંભીર બેદરકારી કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ઓફિસમાં આગ લાગી હોત તો કોણ જવાબદાર? કોઈ જાનહાની થઈ હોત તો કોણ જવાબદાર? ઓફિસ ચેક કર્યા વગર જ સીલ કેમ કરવામાં આવી? કર્મચારીના જીવને જોખમ થાય તો આખરે કોણ જવાબદાર? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.